बेजिंग थी शांघाई सुधी चीन में अचानक थयेली हिलचाल थी शी जिनपिंग सरकार हचमची गई छे। विश्वभर में आ प्रदर्शनों ने कारण चीन एक तानाशाही देश तरीके उभरी आव्यु छे। आवी स्थिति में चीन सरकारे पोतानुं वरण सुधारवाने बदले आंदोलनकारीओ पर पोतानी पकड़ वधु कड़क करवानुं शुरू कर्युं छे। सोमवारे चीननी सरकारे बेजिंग शांघाई में सुरक्षा कड़क करी छे। अहीं सैकड़ों लोकोए विरोध कर्यो हतो। आ सिवाय शिनजियांग में पण कड़काई करवामां आवी रही छे, ज्यां उरुमकी शहर में एक इमारत में आग लागवाथी 10 लोकोना मौत निपजा। आ घटना बाद लोकोनो गुस्सो फाटी निकळ्यो हतो। विरोधीओए कह्युं के कोरोना सामे लड़वा माटेना प्रतिबंधोने कारणे आग लाग्या बाद बचाव कार्यमां विलंब थयो हतो। देखावकारोए हम क्या चाहते हैं आजादी जेवा नारा लगाव्या हता। आ सिवाय शी जिनपिंग ने राजगादी छोड़वा माटेना नारा पण लगाववामां आव्या हता। खरेखर चीने कोरोना संकटनो सामनो करवा माटे ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી છે, જેના કારણે મોટા શહેરોમાં લાખો લોકોને તેમના ઘરોમાં બંધ રહેવું પડ્યું। આ જ કારણ છે કે લોકોની ધીરજ હવે તૂટી રહી છે। ઉરુમકી શહેરમાં એક ઇમારતમાં લાગેલી આગમાં 10 લોકોના મોત થયા છે। આ સિવાય ઘટનામાં સ્થાનિક નાગરિકોને માર મારવામાં આવ્યો હતો। નાનેથી લોકો નારાજ થયા અને તેઓએ આગના કિસ્સામાં બચાવમાં વિલંબ માટે પ્રતિબંધોને જવાબદાર ઠેરવ્યા, જેના કારણે ભારે આંદોલન થયા અને રસ્તાઓ ઉપરાંત વિદ્યાર્થીઓએ બેઇઝિંગ, વુહાન, શાંઘાઈ, ઉરુમકી, હાંગઝો અને જુઆગુંઝુ જેવા શહેરોની યુનિવર્સિટીઓમાં વિરોધ કર્યો હતો। દિલ્હીમાં સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું સર્વર સોમવારે સતત છઠ્ઠા દિવસે પણ ડાઉન રહ્યું હતું, જેના કારણે દર્દીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તે જ સમયે સમાચાર આવી રહ્યા છે કે સર્વર હાઇજેક કરનારા હેકર્સ ક્રિપ્ટોકરન્સીમાં 200 કરોડ રૂપિયાની માંગણી કરે છે। કહેવામાં આવી રહ્યું છે કે હેકર્સ આ ડિમાન્ડ મેલ દ્વારા એઇમ્સને મોકલે છે અને જેમાં તેમની માંગ નહીં સંતોષાય તો તેઓ સર્વરને ઠીક નહીં કરે, સર્વર ડાઉન રહેશે તેવી ચીમકી પણ આપી છે। તે જ સમયે દિલ્હી પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે। પોલીસ લિંક સાથે લિંક ઉમેરીને હેકર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। આ સાથે પોલીસ ધમકીભર્યા મેઇલના આઈપી એડ્રેસને પણ ટ્રેક કરવાનો પ્રયાસ કરે છે। જૂના જમાનાની જેમ દર્દીઓના કામ કરવા માટે કર્મચારીઓને કાગળ અને પેનનો સહારો લેવો પડતો હતો, તો સાયબર સિક્યુરિટી એટેકના ભય વચ્ચે હવે તમામ ઇમરજન્સી અને સામાન્ય સેવાઓ, લેબોરેટરી વગેરે કામ પેન અને કાગળની મદદથી કરવામાં આવી રહ્યા છે। સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, દિલ્હી પોલીસ અને ગૃહ મંત્રાલયના પ્રતિનિધિઓ આ મામલે સતત કામ કરી રહ્યા છે। તેમણે કહ્યું કે રાષ્ટ્રીય તપાસ એજન્સી પણ આ તપાસમાં સામેલ થઈ છે। દિલ્હીની એઇમ્સનું સર્વર હજુ પણ અટવાયેલું છે। ઈ હોસ્પિટલનું સર્વર ડાઉન હોવાને કારણે ઓપીડી સહિતની અનેક સેવાઓને માઠી અસર થઈ છે। વાસ્તવમાં સાયબર હુમલા બાદ તેને હેક કરનારાઓએ 200 કરોડની ક્રિપ્ટોકરન્સીની માંગણી કરી છે। છેલ્લા કેટલાક દિવસોથી ઘણા સમાચાર હેડલાઇન્સમાં છે કે ક્રિપ્ટોકરન્સી નેટવર્ક હેક કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે। સાયબર ન્યૂઝના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે લગભગ 50 કરોડ વોટ્સએપ યુઝર્સના ફોન નંબર લીક થયા છે અને તે ઓનલાઈન વેચાઈ રહ્યા છે। રિપોર્ટ અનુસાર આ અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા બ્રીચ છે। ડેટા બેઝ જે લોકપ્રિય હેકિંગ ફોરમ પર વેચાણ માટે છે, તેમાં 84 દેશોના વોટ્સએપ વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી સામેલ છે। સાયબર ન્યૂઝ અહેવાલ આપે છે જેમાં ડેટા વેચનાર વ્યક્તિ દાવો કરે છે કે સેટમાં એકલા અમેરિકામાં 32 મિલિયન વપરાશકર્તાઓના રેકોર્ડ્સનો સમાવેશ થાય છે। આ સિવાય ઇજિપ્ત, ઇટાલી, ફ્રાન્સ, યુકે, રશિયા અને ભારતના લાખો યુઝર્સનો ડેટા પણ લીક થયો છે, જેનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે। સાયબર ન્યૂઝના અહેવાલ મુજબ યુએસ ડેટા સેટ $7,000માં ઉપલબ્ધ છે, જ્યારે યુકે ડેટા સેટની કિંમત $2,500 રાખવામાં આવી છે। આ પહેલી ઘટના નથી જેમાં મોટા માલિકીનું પ્લેટફોર્મ ડેટા ભંગથી પ્રભાવિત થયું હોય। ગયા વર્ષે પણ ભારતમાંથી 6 મિલિયન રેકોર્ડ સહિત 500 મિલિયનથી વધુ ફેસબુક વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા કથિત રીતે લીક થયો હતો। લીક થયેલા ડેટામાં ફોન નંબર અને અન્ય માહિતીનો પણ સમાવેશ છે। ટ્વિટરના નવા માલિક અને સીઈઓ એલન મસ્કે રવિવારે સોશિયલ નેટવર્કિંગ સાઇટના પરિવર્તન માટેના તેમના વિઝનને સમજાવ્યું છે। વાસ્તવમાં મસ્ક ટ્વિટર 2.0ને એવરીથિંગ એપમાં કન્વર્ટ કરવા માંગે છે, જેમાં યુઝર્સને એક પ્લેટફોર્મ પર ઘણી સેવાઓ ઉપલબ્ધ થશે, જેમાં ટૂંક સમયમાં ટ્વિટરની અક્ષરમર્યાદા 280થી વધારીને 420 થઈ શકે છે, એટલે કે હવે તમે 420 શબ્દોમાં ટ્વીટ કરી શકશો। મસ્કે આ વાત એક યુઝર્સની લિમિટ વધારવા માટે આપવામાં આવેલી સલાહના જવાબમાં કહી છે। એક ટ્વિટરે યુઝરે લખ્યું કે ટ્વિટર 2.0માં 280ની હેરાન કરનારી કેરેક્ટર લિમિટ ઘટાડીને 420 કરવી જોઈએ। આના પર મસ્કે જવાબ આપ્યો કે સારો વિચાર છે, તેના શરૂઆતમાં દિવસોમાં ટ્વિટર માત્ર 140 અક્ષરોની મર્યાદાને મંજૂરી આપતું હતું, આ પછી 2018માં અક્ષરોની સંખ્યા 140થી વધારીને 280 કરવામાં આવી છે।
झारखंडना जमशेदपुरमां टाटा स्टीलनी 27 वर्ष जूनी 110 मीटर ऊंची चिमनी मात्र 11 सेकंडमां तोड़ी पाड़वामां आवी हती। 0 डिग्रीए चिमनीने धराशायी करीने विश्व विक्रम सर्जवामां आव्यो हतो। अधिकारीओए जणाव्युं कि चिमनी 0 डिग्री पर एटले कि संपूर्णपणे धराशायी थई गई हती। एवो दावो करवामां आव्यो हतो कि चिमनीने 0 डिग्री पर तोड़वानी आ घटना विश्व रेकॉर्ड छे। अत्यार सुधी मात्र 4 डिग्री सुधी तोड़ी पाड़वानो रेकॉर्ड हतो। चिमनीने काटमाळ ज्यां ज्यां त्यां त्यां विखरायेलो न हतो, તેના બદલે ચીમની બાંધવામાં આવી હતી ત્યાં તે પડી ગઈ હતી। આ ચીમનીને તોડવા માટે 48 કિલો વિસ્ફોટકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। દેશની સામાન્ય જનતાને રાહત પહોંચે તેવા હેતુથી સરકાર ટૂંક સમયમાં જ ગેસની કિંમતોના મુદ્દે નિર્ણય લે તેવી શક્યતા છે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ગેસ સસ્તો કરવા માટે ખાસ આયોજન કરી રહી છે, જેનાથી રાંધણ ગેસ સહિત સીએનજીની કિંમતોમાં ઘટાડો આવશે। અત્યારે એલપીજીની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે। ગયા મહિને કોમર્શિયલ ગેસની કિંમતોમાં વધારો થયો, જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર બોજો વધ્યો। ગેસની કિંમતોની સમીક્ષા કરનારી સમિતિ તરફથી એક પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જેના હેઠળ જાહેર ક્ષેત્રની કંપનીઓના ઓલ્ડ ફિલ્ડથી નીકળનારો પ્રાકૃતિક ગેસની કિંમત મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, જેના મુદ્દે ભલામણ કરવામાં આવી શકે છે। સરકારના આ નિર્ણયથી સીએનજી અને પીએનજી બંનેની જ કિંમતમાં ઘટાડો આવશે, જેનાથી સામાન્ય જનતાને ખૂબ રાહત મળશે। આયોજન પંચના પૂર્વ સભ્ય કિરીટ એસ પારેખની અધ્યક્ષતાવાળી સમિતિ પોતાની બેઠક પર કામ કરી રહી છે અને આને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે। આ સમિતિ ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ સરકારને રજૂ કરી શકે છે। અધિકારીઓ પાસેથી મળતી જાણકારી અનુસાર સમિતિ 2 જુદા જુદા પ્રકારના ભાવની વ્યવસ્થાને પ્રોત્સાહન આપી શકે છે।